मोक्ष मार्गदाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परम आधार मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां नातारं विश्वतत्त्वनां वंदे तद्गुणलब्धये मार्ग साचा मिल गया छूट गए संदेह होता सो तो जल गया भिन्न किया निज दे सत्श्रुत ने नमस्कार असीम उपकारी आत्मा ने नमस्कार तारक त्रिपुटी भगवंत ने नमस्कार मावित्रों ने नमस्कार मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 715 आनंद आसो सुद एकम विक्रम संवत 1952 तारीख 7/10/1896 बुधवार। आ पत्र कहेवू तो ठीक नहीं, क्रमांक पत्रांक बोलीए एटले बराबर छे, बाकी कोने लखायो छे तो सर्वजन हिताय बहुजन हिताय એટલે સિદ્ધાંત રૂપે પદ રૂપે જે મૂક્યું છે શાસ્ત્રોના સાર સર્વસ્વ સમાન મૂક્યું છે બધા માટે મૂકેલું છે। કોઈ એક વ્યક્તિને અત્યારે સંબોધીને ઉદ્દેશીને લખ્યું કદાચ એમ હોઈ શકે, પરંતુ આપ્યો એવી રીતે નથી, તેમ છતાં એનો વિચાર કરીએ। આણંદ જે તીર્થક્ષેત્ર કે જ્યાં કૃપાદેવની સ્થિતિ છે, અને તે આણંદ નામ જ મજાનું છે કે જ્યાં સચ્ચિદાનંદ સ્વરૂપની વિરાજમાનતા છે વિદ્યમાનતા છે, તે આનંદ સ્વરૂપ જ હોય। આ તો ગામનું નામ પણ આણંદ એટલે કે આનંદ જ છે, એટલે હકીકતમાં આણંદ અને આનંદ અને એમાં પાછા આનંદ સ્વરૂપ પરમાત્મા વિરાજ્યા છે, મુંબઈથી નીકળી ગયા છે અને આણંદમાં પધાર્યા છે। અને આણંદમાં એ વખતે પ્રેમચંદભાઈ રાયચંદભાઈની ધર્મશાળામાં તે વખતે મુકામ છે, ત્યાંથી ખંભાત જવાના છે, પણ જે વચ્ચે થોડું ઘણું રહેવાનું થાય તે દરમિયાન આ લખાયેલું પદ છે। આ પદ માત્ર પદ નથી, આપણને આપણા નિજ પદની પ્રાપ્તિ કરાવી દે તેવું છે। એટલે કે કહેવાય કે કવિતા છે, કહેવાય કે પદ્ય છે, પરંતુ એ પદ્ય એટલે કે કવિતા આપણને સવિતા સુધી લઈ જાય તેવી છે। એટલે કે સૂર્યનારાયણ સવિતા કહેતા કેવળ જ્ઞાનરૂપી ભાસ્કર સૂરજ પ્રગટાવી દે, સૂર્યનું તેજ આપી દે, તેટલું બધું આમાં કૌવત દૈવત રહેલું છે। મૂળ વાત એમ હતી કે આણંદમાં લખાયું છે, પાછું વિક્રમ સંવત 1952 છે, એટલે કે ઓક્ટોબર ઈસવીસન 1896 એમાં તારીખ 7મી છે, એટલે કે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની તિથિ પ્રમાણે જે જન્મ તારીખ છે, એટલે કે જન્મની જે તિથિની વાત નથી પણ જે તારીખ આવે છે તે 7મી ઓક્ટોબર છે। એટલે કે પ્રભુશ્રીજીને 7મી ઓક્ટોબર એટલે કે જન્મ દિવસે અપાયેલું આ પદ અથવા તો ભેટ છે। પહેલામાં પહેલું જો પદ અપાયું હોય તો પછી પ્રભુશ્રીજી આ લખાયા પછી પ્રભુશ્રીજી પરનો પત્ર એટલે કે 716મો સિદ્ધિ છે। તો એક અગત્યની વાત થઈ ગઈ કે એક સત્પુરુષ બીજા સત્પુરુષને, જે સત્પુરુષ થવાના જ છે કે થઈ રહ્યા છે, તેમના જન્મ દિવસે આ અપાયેલી ભેટ કે લખાયેલી ભેટ છે। એવી જ રીતે આસોવદ એકમ આત્મસિદ્ધિજી, તો એ પ્રભુશ્રીજીની તિથિ પ્રમાણે લખાયેલો જન્મદિવસ છે, તે ભેટ આપી છે એક જ મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એકમ, આસોવદ એકમ, અહીંયા આસો સુદ એકમ, નવરાત્રી નોરતું દશેરા એની પહેલાં એટલે કે પહેલો દિવસ, તે શુભ મંગળ પવિત્ર દિવસે આ પદ લખાયું છે। આ જેવી તેવી સિદ્ધિ નથી વાત, આ સિદ્ધિદાયક વાત છે, એટલે કે પ્રભુશ્રીજીને આ બંને પદ મળી જાય છે, મૂળ માર્ગ મળી ગયો એવી જ રીતે આત્મસિદ્ધિજી મળી ગઈ। એટલે કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનો ઉપાય બંને જો કોઈને આ રીતે આપ્યા હોય તો તે પ્રભુશ્રીજી છે। બહુ વિચારવા જેવી વાત છે। અને આણંદમાં તો આપણે કહ્યું કે ભગવાનની દશા છે, બીજા રામ બીજા મહાવીર અથવા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા પછી લખાયેલું પદ છે, તો એ પદનો વિચાર કરીએ તે પહેલાં શ્રી સ્તંભ તીર્થ એટલે ખંભાત, અને ખંભાતના મુમુક્ષુ અથવા ખંભાતનું મોતી જે મંબાલાલભાઈ છે, તેવી રીતે બીજા પણ કેટલાક મુમુક્ષુ અત્યારે હતા,
એમાં ત્રિભુવનભાઈ પણ હતા અને બીજા કેટલાક પણ હતા. એમાં એક નગીનભાઈ ગુલાબચંદભાઈ અને એક પોપટલાલભાઈ ગુલાબચંદભાઈ હતા. તો પોપટલાલભાઈએ બંને ભાઈઓએ લખ્યું છે, બંને સગા ભાઈ છે, મોટા પોપટભાઈ, નાના નગીનભાઈ, બંને ભાઈઓએ કૃપાદેવના નિર્વાણ પછી કેટલીક નોંધ મૂકી છે, લખેલી છે. એમાં વિક્રમ સંવત 1946 એટલે કે એ ધન્ય સાલ હતી કે પરમ કૃપાળુ દેવને પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, પરમ પૂજ્ય અંબાલાલભાઈ અને પરમ પૂજ્ય સૌભાગભાઈ બધાનો સત્સમાગમ થાય છે. એટલે કે કૃપાળુદેવને સત્સમાગમ થાય છે એમ કહેવું, એના કરતાં આ ત્રણ પુરુષોને કૃપાળુદેવનો ભેટો થાય છે, દર્શન થાય છે. એ વિક્રમ સંવત 1946 માક્ષર મહિનામાં સુંદરલાલભાઈની જાનમાં અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ એની સાથે જનારા એક પોપટલાલભાઈ ગુલાબચંદભાઈ પણ હતા. અને એમણે જ સ્વહસ્તે લખેલું છે કે એ વખતે અમને જૂઠાભાઈમાં એટલો બધો વૈરાગ્ય લાગ્યો હતો અને એ જ જૂઠાભાઈ અને એને જ ત્યાં અમદાવાદ મળવાનું થયું અને એમણે અમને પરમ કૃપાળુદેવના વચનામૃતજી એટલા દર્શન કરાવ્યા. એટલે કે બે ત્રણ પત્રો જે કહ્યા હતા તે પત્રોનું વાંચન કર્યું અને એમાં તરત જ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈના મુખભાવ એકદમ જ પલટાઈ ગયા. એટલે કે એમને વૈરાગ્ય હતો, જૂઠાભાઈનો વૈરાગ્ય જાણે કે એમાં જ આવી ગયો હોય એમ એ બંનેની દશા થઈ ગઈ. હું તો ટગમગ ટગમગ જોયા જ કરું એમ પોપટલાલભાઈ લખે છે, એવા આશયનું લખે છે કે એમને થયું કે એવી શું અસર થઈ ગઈ. મને તો ઘણું ગમ્યું સાંભળ્યું, પરંતુ આ બંનેનો વૈરાગ્ય જોઈને જૂઠાભાઈનો તો હતો જ, અને આ બંનેનો જોઈને મને પણ થયું કે વાત તો કાંઈક સુંદર છે. પછી એટલી જ હોંશથી દર્શન કર્યા, એટલા જ ઉમંગથી પત્રના દર્શન કર્યા, વિચાર કર્યો, પાછા ખંભાત પાછા આવી ગયા. પછી પરમ કૃપાદેવ બીજે જ વર્ષે એટલે વિક્રમ સંવત 1947 ખંભાત પધારવાનું થાય છે તે વખતે પોપટલાલભાઈના શિરે એક જવાબદારી આવી અંબાલાલભાઈએ સોંપી કે કૃપાળદેવ પધારવાના છે અને આણંદથી ખંભાત લાવવાના છે વગેરે વગેરે, અને અત્યારે તું અહીંયા પણ જવા આવવા માટે એક સારી કમાનવાળી આર્ચવાળી સિગ્રામ ગાડી તું શોધી આવ. એટલે સિગ્રામની શોધ માટે મને કામ સોંપ્યું અને મને આમ પણ કૃપાળદેવના દર્શન નહોતા થયા તો પણ એના પ્રત્યે અંતર ઉછાળા જ મારતું હતું કે એવો કોઈક સત્પુરુષ, એવો કોઈક યોગી, એવો કોઈક જ્ઞાની પુરુષ, અને એના માટે હું જેટલી સત્સાધન સામગ્રી તૈયાર કરું તેટલી ઓછી. એટલે મને હરખ હતો જ અને એમાં અંબાલાલભાઈએ હરખ વધારી દીધો. ત્યાર પછી તો જેવા આવે છે કૃપાળદેવ, સિગ્રામ ગાડી આવી ગઈ અને ખંભાતમાં જ છે. પછી એ બાજુના જે નાના નાના ગામ છે ત્યાં સુધી સામા જાય છે, આણંદથી પધારવાનું થાય છે. અને તે વખતે એ પોપટલાલભાઈ અને એના નાના ભાઈ નગીનભાઈ, એ 12-13 વર્ષના જ છે નગીનભાઈ, તો પોપટલાલભાઈ થોડાક મોટા હોય, આ બધા જ યંગસ્ટર્સનો જ શંભો મેળો થયો છે ભેગો, અને તે વખતે કામ કાઢી જાય છે. તો એ પોપટલાલભાઈને તો શ્રદ્ધા થતી થશે હજી દર્શન થાય પહેલાં, નગીનભાઈનો ઉત્સાહ પણ માતો નથી. અને જેવું સિગ્રામમાંથી કૃપાળદેવ પધાર્યા ઉતર્યા એટલે તરત જ નગીનભાઈ કે બીજા બધા પધારો પધારો કૃપાળુદેવ કેવું કે, એની બદલે કૃપાળુદેવે કહ્યું કે કેમ નગીન કેમ છે. એટલે કે નગીનભાઈને કોઈ ઓળખાણ વિના, પરિચય વિના, કોઈ છોકરો છે કે કેમ છે, ઊભા છે કે નજીક ઊભા છે એટલે આવકાર માટે ઊભા છે એમ લાગ્યું અને એને આવકારથી બોલાવ્યો, એના નામથી બોલાવ્યા કે કેમ નગીન કેમ છે. એટલે નગીનભાઈને તો તે વખતે જ પ્રતીતિ થઈ ગઈ, આપણે મળ્યા નથી, ઓળખતા નથી, અને આપે મારું નામ કેમ જાણ્યું એમ પ્રસંગોપાત પૂછી પણ લે છે. અને કૃપાળદેવ એમ જ કહે છે કે મેં તમને જોયેલા છે, કે હું ક્યાંય ઘરની બહાર ગયો નથી, બહારગામ ગયો નથી, ટ્રેન રેલવે સ્ટેશન નથી ગયો, અને આ જગ્યાએ એક વખત હું જાનમાં ગયો ત્યારે તો આપ હતા નહીં. તો પછી કેવી રીતે, એનો જવાબ એમ જ છે, અદ્ભુત જ છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાન દશા છે અને કૃપાળદેવને તો ઓળખાઈ જાય છે અને કહી દે છે. પણ નગીનભાઈને ત્યારથી બહુ શ્રદ્ધા થઈ ગઈ, પહેલેથી જ દિલમાં ઉત્સાહ હતો અને બહુ શ્રદ્ધા થઈ. પોપટલાલભાઈને પણ શ્રદ્ધામાં વધારો જ થાય છે અને કુતૂહલ કરતાંય, જિજ્ઞાસા કરતાંય, હવે આ જ્ઞાની પાસેથી કંઈક જાણવું એટલી ભાવના રહે છે, જ્ઞાનીની પ્રતીતિ થઈ જાય છે. એમાં અધૂરામાં પૂરું બાકી હતું તો હરખચંદજી મહારાજ વિદ્યમાન છે, પ્રભુશ્રીજીના દીક્ષાગુરુ, પ્રભુશ્રીજી હજી એમની સાથે જ છે. એટલે સ્થાનકવાસી ઉપાશ્રયમાં ત્યાં જવાનું થયું અને ત્યારે હરખચંદજી મહારાજના કહેવાથી કૃપાદેવે છોડી દીધેલું છે તો પણ અવધાન કરી બતાવવાનું થયું. એટલે એ વખતે 16 અવધાન કર્યા, તો 16 અવધાન કર્યા એટલે હરખચંદજી મહારાજે તો કહી જ દીધું કે આ તો કોઈ ઓર જ્ઞાની પુરુષ જ છે. એ પહેલાં એમ કહે છે, વિચારવા જેવી વાત છે, હરખચંદજી મહારાજ કે એમના માત્ર દર્શનથી કે મુલાકાતથી એમ કહે છે કે એ આત્માર્થી જણાય છે. એટલે વિશેષણ કોણ આપે છે, હરખચંદજી મહારાજનું સર્ટિફિકેટ કે કૃપાળુદેવ આત્માર્થી જણાય છે. અને પછી તરત જ અવધાનથી અને બીજી બધી કંઈક જ્ઞાન દશાની પ્રતીતિ આવી તો કે હવે આ જ્ઞાની પુરુષ લાગે છે.
એ આત્માથી જણાય છે એ પણ જેવું તેવું વિશેષણ નથી, કે આત્માનો અર્થ, આત્માની ગરજ, આત્માનો જ જેને સ્વાર્થ છે, અર્થ છે, એની સાધી લીધો હોય તેમ લાગે છે. એટલું જ નહીં પણ બીજું કે જેવા તેવા કહેવાતા, મનાતા, પ્રખ્યાત થઈ ગયેલા એવા કોઈ જ્ઞાની નથી. આ ખરા અર્થમાં જ્ઞાની છે, એટલે કે આ સાચા જ્ઞાની છે, એટલે કે આત્માની જ પડી છે, મોક્ષની જ વાત કરે છે, પરમાર્થની જ પડી છે એવા કોઈક પુરુષ છે. એટલે એ પ્રતીતિ જોરદાર હતી. શબ્દ બોલતા આવડે કે નહીં પણ એમનો આશય કે ભાવ બિલકુલ સાફ હતો, અને હરકચંદજી મહારાજને પણ એટલી પ્રતીતિ આવી ગઈ. ત્યાર પછી વાત આગળ જાય છે. આ બંને ભાઈઓની વાત છે કે એ લોકોને પણ દ્રઢ પ્રતીતિ થઈ ગઈ, સાથે ને સાથે ફર્યા કરે. નગીનભાઈ તો સાથે ને સાથે ગો ફોર હોય, આ જોઈએ છે, તે જોઈએ છે. અંબાલાલભાઈ રસોઈ બનાવતા હોય તો એમને કંઈક ટાપોટો હોય, એમ કંઈક વસ્તુ લે દે કરે, કંઈક કહે તો બહાર લઈ આવે, મૂકી આવે. એ જમાનો જુદો હતો, તો આવું જ બધું કરે, અને એટલો બધો એમને પ્રેમભાવને સેવાભાવ છે. એટલે નગીનભાઈને પ્રતીતિ ઘણી છે, પોપટલાલભાઈ ભાઈ કરતાં પણ સેજ વધારે બંનેને છે. પરંતુ નગીનભાઈને સાથે જ રહેવું, એક ઘડી જવું નહીં, ઘરે બને તો જવું નહીં, ગમે નહીં, એમના વિના કાંઈ ગમે નહીં, સત્પુરુષ નથી તો કાંઈ નથી, એટલી પ્રતીતિ થઈ ગઈ. અને પોપટલાલભાઈની પ્રતીતિ ચાલુ જ છે. એ જ અરસામાં, એ જ એક બે દિવસ પછી ખંભાતમાં ઉંદેલ ગામમાં જવાનું થયું. તો ઉંદેલ ગામમાં સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ અને માણેકલાલભાઈ, ગેલાભાઈ, માકુભાઈથી જે ઓળખાય છે વચનામૃતજી માટે, તે બધા જ મુમુક્ષુ ત્યાં પણ પધાર્યા હતા. અને ખંભાતના 200-250 તો હોય જ, વડવા, ખંભાત, રાડજના જે હોય તે બધાની વચ્ચે પરમ કૃપાળુ દેવે બીડી ન જ પીવી જોઈએ એવા વ્યસનમાં જીવની કેમ આટલી બધી તત્પરતા, તન્મયતા હોય છે, એ વિશે એટલો બધો સતત ને પ્રખર બોધ થયો કે જેથી બધાએ બીડી મૂકી દીધી. લગભગ બધા પીનારા હતા, બીડી વાપરનારા હતા, બધાએ છોડી દીધી, એટલે કે છોડાવી. એમાં માકુભાઈ એટલે માણેકલાલભાઈ, ગેલાભાઈને તો એટલો બધો ભાવ આવી ગયો કે બધાને કીએ ઊભા થાવ ને ત્યાગ ને આજીવન અને નિયમ જ લઈ લ્યો, એટલે કે છોડાવી જ. કોઈક એવી વ્યક્તિ પણ જોઈએ, સત્પુરુષ ઢીલું મૂકી દે, તો તેમણે સંભાળી લીધું કે હવે તો છૂટકો જ નથી, આટલું સાંભળ્યા પછી હવે પીવાય. એટલું જ નહીં પણ આ બધું નોંધનારા પોપટલાલભાઈ, ગુલાબચંદભાઈ પોતે પણ બીડી વાપરતા હતા, ત્યાંને ત્યાં છોડી દીધી. એટલે જેટલું વ્યસન હતું ને ત્યાંને ત્યાં એ લતને લાત મારી દીધી. એટલે પછી નોંધતી વખતે પણ એમને ઉત્સાહ હોય એમાં નવાઈ નથી કે આવું બધું વાતાવરણ હતું, જેમાં જેનો અનુભવ છે, જેનો પોતે સાક્ષી છે, એ લખી રહ્યા છે. ત્યાર પછી વડવા અને રાડજમાં પણ એમને ઘણો બધો સમાગમનો લાભ મળ્યો. એ જ વિક્રમ સંવત 1952ની વાત ચાલે છે. 46ની વાત પૂરી થઈ ગઈ, 47ની પૂરી થઈ ગઈ, અને એ જ આ જ વ્યક્તિ બધી હવે વિક્રમ સંવત 52માં છે. ત્યારે પરમ કૃપાળદેવ આણંદ સ્ટેશનની સામેની પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં મુકામ છે. એ જ દિવસે કંઈ બહારગામ ગયા હશે, બોમ્બે ગયા હતા, તો પોપટલાલભાઈ એ જ વખતે પાછા કૃપાળદેવના દર્શન માટે ત્યાં હાજર થઈ જાય છે. એ પણ ટ્રેનમાંથી ઉતરે છે અને ત્યાં કૃપાળદેવના દર્શનમાં જાય છે. તો કૃપાળુદેવના દર્શનાર્થે જાય છે ત્યારે કૃપાળુદેવે એક વ્યક્તિ એવી જોઈ કે રોગીને માંદલી, એટલે કે આણંદમાં ત્યારે મરકીપુર બારમાં હતું, એટલે કે બધે જ એ તાંચા સાધનમાં પણ બધે પ્રચાર થઈ ગયેલો હતો, પ્રસરી ગયું હતું. તો એ વખતે કૃપાળુદેવે એક વ્યક્તિને કોઈએ કાઢી મૂકી કે એને તો મરકીનો રોગ લાગુ પડ્યો છે, એટલે કાઢી જ મૂકેલી, તરછોડી દીધેલી, નિગ્લેક્ટ કરી દીધેલી, તો એના સામે કૃપાળુદેવની દૃષ્ટિ પડી. તરત જ અંબાલાલભાઈ અને બીજા કોઈ 2-3 હતા, એમને કહ્યું કે આની દવા કરાવો, સારવાર કરાવો, અને આને કંઈક જે જોઈએ તે કરો. આ કાઢી મૂકેલી વ્યક્તિ છે, ધર્મશાળાની બહાર છે, અને એના કહેવાથી એમને ધર્મશાળામાં લાવ્યા, ઉતારા, અને પછી જે દવા સારવાર કરવાની હતી ત્યાં પણ લઈ ગયા, વગેરે વગેરે બધું એક દિવસ કર્યું. બીજે જ દિવસે તે ભાઈનો દેહ છૂટી ગયો. એટલે આવું પણ બને છે. એ વખતે આ પ્રસંગ થયો પછી આજે પોપટલાલભાઈ દર્શનાર્થે પધાર્યા છે તે, અને નગીનભાઈ તો પહોંચી જ ગયેલા હતા પહેલેથી, નાનો ભાઈ તો. તે વખતની વાત કે નગીનભાઈએ કહ્યું કે પરમ કૃપાળુદેવને જે કહેતા હોય તે, કે જ્ઞાની છો, દર્શન કરું છું, સાથે જ છે, પછી ઝીણી ઝીણી વાત કહી દેવાની ટેવ છે. એમાં કૃપાળુદેવની કોઈએ પ્રશંસા કરી, અને કંઈક જ્ઞાનની પ્રશંસા પોતાને મનોમન તો હતી જ, અને તે વખતે બોલાઈ જાય છે કે મારા એક મામા છે અને એ આપની બહુ જ નિંદા કરે છે. એટલે તરત જ કૃપાળુદેવ કહે છે કે જાઓ લઈ આવો, એક કાગળ લઈ આવો, ખડીયો લઈ આવો, કલમ લઈ આવો, અને એટલું જ્યાં એમને આપે છે એટલે તરત જ 11 કડી લખવી. એમાં શું આપણને તો વાર લાગે, પણ 11 કડી એમને ફટાફટ લખી દીધું, એક પદ લખી દીધું, તે બીજું કોઈ પદ નહીં, તે આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
એટલે કે પર્યુષણની ધમાલ હોય, કોઈના માસ ખમણ તપશ્ચર્યા કરી હોય ધમાલ હોય, કોઈને કોઈ નિમિત્તે જીન મંદિરમાં જીન ભગવંતનો વરઘોડો શાસન પ્રભાવક શોભાયાત્રા અને વરઘોડો નીકળવાનો હતો, નીકળ્યો. એમાં લોકોને ધામધૂમ ને ધમાલ જોઈ, ઠાઠમાટને ઠઠારા જોયા. જે પત્રાંક 708-9 મૂક્યું છે કે બાહ્ય કુટારો બહુ વધી ગયો છે, એવો બાહ્ય કુટારો પણ એમણે જોયો. અને ત્યાર પછી આ એમ કહ્યું નગીનભાઈએ કે મામા મારી આપની બહુ નિંદા કરે છે. એટલે કે અમે અહીંયા આવીએ છીએ પણ મામા પિતાની જગ્યાએ સ્થાને અથવા એથી વિશેષ કેટલાક કુટુંબમાં, તો કે એમને આવું લાગે છે. તો કૃપાદેવે કહ્યું કે લાવો પેનને પેપર, અને પછી લખી દીધું અને સાથે સાથે કહી દીધું કે જાઓ અત્યારે લ્યો આ તમારો પત્ર, આ તમારે પાસે રાખો અને મામાને હાથ જાલીને, એટલે કે ધોતી પહેરતા હોય તો ધોતીનો છેડો પકડીને જાલીને કહેજો, મૂકી દીધું એટલે ઘરમાં મૂકી દીધું, અથવા બીજાને કહે કે મામાને વંચાવી દેજો એમ નહીં, પુસ્તકમાં મૂકી દીધું એમ નહીં, રૂબરૂ પ્રત્યક્ષ મોઢામોઢ સામું જોઈને હાથો હાથ અને એમને કહેજો કે જૈનનો માર્ગ આમ છે, આ પ્રમાણે છે. એટલે જે આ શાસન પ્રભાવક વરઘોડો અથવા તો બાહ્ય કુટારો અથવા તો તપશ્ચર્યા માસક્રમણ વગેરે કંઈ પણ હોય, અઠાઈ વગેરે આજે પણ છે, તો કે એનો જે શોભાદાયક લાગે છે એ બધું બાહ્ય જગત છે, બાહ્ય જ વસ્તુ છે. અને તમે આટલું એમને કહી દેજો કે જૈન માર્ગ આને કહેવાય. એટલે આ લખાયું 7 ઓક્ટોબરે, એટલે કે ફરીથી કહું કે પ્રભુ શ્રીજીની જન્મ તારીખ છે તે પ્રમાણે લખાયું છે. પછી ભલે ઈસવીસન 1853 હોય, પરમ કૃપાળુદેવને પ્રભુ શ્રીજી વચ્ચે 14 વર્ષનો ફરક છે, પરંતુ લખાયું છે તે દિવસે અને ત્યારે અને આણંદમાં. એટલે આણંદ પણ આપણા માટે, જ્યાં માર્ગ પ્રભાવક માર્ગ શું છે એનું પદ લખાયું છે, એટલે આપણા માટે તો મોટું તીર્થ જ છે. તો મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજા દેની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કૃપાળુદેવને કેટલું વેદન હશે, વેદના કરુણા કરતા વેદન હતું, આત્મ અનુભવનું વેદન, સ્વસંવેદન પ્રત્યક્ષ એ બધું તો વેદન હતું જ, અને બીજી રીતે આ વેદના થઈ, અને ત્રીજી રીતે કે ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરું છું, એમ હજુ હમણાં જ લખ્યું છે, 2-3 દિવસ પહેલાં જ લખ્યું છે. એટલે કે 709 નંબરના પત્રમાં જ કહ્યું કે જગતના જીવોની ઉન્નતિ આવવાથી આત્મિક સ્વાતંત્રતા કેવી રીતે થાય, બધા જ રાજા થઈને ચક્રવર્તી થઈને ચાલ્યા જાય એવો જે ભાવ, કે બધા જ પોતાના ધર્મને વસ્તુના સ્વભાવને પામે એવી જે અનુકંપા સંયુક્ત ઈચ્છા કહો કે એમની કરુણા કહો, કે જે કાંઈ કયો તે કે માર્ગ આપી દેવો છે, એટલે અહીંયા માર્ગનો ઉદ્ધાર કરતા હોય તે માર્ગ તો છે જ, કેમ કે શબ્દ વાપર્યો છે મૂળ માર્ગ. પ્રશ્ન થાય મૂળ શું, તો કે આપણે તો મૂળ એટલે જળ ને રૂટ્સ ને એમ પર્યાય શબ્દ વાપરીએ, પણ શું, તો કે દેખીતું નથી દેખાતું મૂળ, પણ મૂળ છે ખરું, અને મૂળ છે, વાવ્યું છે તો ઉગે છે, કોઈ પણ મૂળિયું. તો કે અહીંયા તો આ કાળની અપેક્ષાએ છેલ્લા જુઓ તો મહાવીર સ્વામી થયા, એની પહેલાં તો કે 23-22-21 થી ક્રમ જુઓ તો પહેલાં તીર્થંકર દેવ એટલે આદિશ્વર દાદા ઋષભદેવ પ્રભુ સામું ધ્યાન જાય. એટલે આ કાળની અપેક્ષાએ મૂળિયું કોણ થયું, મૂળ ભગવાન કોણ થયા, આદિશ્વર ભગવાન થયા. આમ તો અનંત કાળને અનંત તીર્થંકર દેવ, તો આ અવસરપીણી કાળમાં જેણે શરૂઆત કરી તે આદિનાથ ભગવાન આદિશ્વર દાદાએ. જે માર્ગ કયો છે એ મૂળ માર્ગ છે, એમણે જે માર્ગ કયો છે એટલે બીજો તો કોઈ શબ્દ પછી આવે છે, એ મૂળ જ છે. એ મૂળ માર્ગનો શબ્દ બીજો કેવો હોય તો મોક્ષે લઈ જાય તેવો માર્ગ, કે મોક્ષને સોંપાવે, મોક્ષને અપાવી દે તેવો જે કોઈ માર્ગ છે તે મૂળ માર્ગ. એટલે મૂળ માર્ગ કહેતા મોક્ષ માર્ગ, મૂળ માર્ગ એટલે એકડો પેલો, પણ પેલો ક્યાંથી ઉગ્યો, તો કે બીજ હતું, મૂળ હતું, મૂળ હતું, મૂળ છે, તો કે એ હજુ ઉગેલા જ છે અને અનંતકાળ સુધી રહેવાના છે, એવો જે માર્ગ છે તે મૂળ માર્ગ. એટલે જીનેશ્વર પ્રણીતનો છે એમ પણ કહી દીધું, ખબર ન હોય તો કહી દીધું, અમે તેને માર્ગ કહીએ છીએ જગતમાં આજે કે ત્યારે ગમે ત્યારે. અનેક માર્ગ છે, અનંત તો નહીં કહેવાય પણ અનેક માર્ગ છે, પણ મોક્ષના માર્ગ બે નથી તો અનેક નથી, મોક્ષનો માર્ગ એક જ છે અને ત્યાં લઈ જવા છે. માટે મૂળ માર્ગ, મોક્ષ માર્ગ એક જ માર્ગ છે, આદિશ્વર દાદાએ આપેલો છે. એટલે સાંભળો જીનનો રે, પછી તરત જ જીન કહી દીધું, સાંભળો કહી દીધું. તો જીન કહી દીધું એટલે શું, તો આપણે તો જીન એટલે તીર્થંકર દેવ કહી દીધું કે જીનેશ્વર દેવ કહી દીધું, પરંતુ શાસ્ત્રો અને જ્ઞાની પુરુષો કેટલા બધા જૈન ગણાવે છે કે આ બધાને આપણે જીન કહી શકીએ, કે 14 પૂર્વનો પાઠી હોય એને પણ શાસ્ત્રોમાં જીન કયા છે, અવધિ જ્ઞાન હોય તો અવધિ જીન કયા છે,
ઓફકોર્સ સમ્યક દર્શન સહિતનું અવધિ જ્ઞાન હોય તો અવધિજીન છે, સમ્યક દર્શન હોય તો જ મનઃપર્યો જ્ઞાન થાય, તો મનઃપર્યો જ્ઞાનીને પણ મનઃપર્યો જીન કયા, જીનકલ્પી મુનિ હોય એટલે કે સાધુ સાધુજી મુનિ દશા એમાં પણ સ્થવિર કલ્પી નહીં પણ જીનકલ્પી એટલે કે ઉત્તમ ચર્યાવાળા અને ઉત્તમ દશાવાળા મુનિ એને પણ પંચપરમેશ્વરીમાં સ્થાન છે, એને પણ જૈન કહી દીધા. પછી રાગ દ્વેષને સર્વથા જીતી લીધા હોય એવા જે કોઈ છે, કેવલી અર્યન સર્વજ્ઞ જીન એ બધા જીન કયા. અને પછી સમ્યક દૃષ્ટિને પણ લઘુચિન નંદન કહીએ છીએ એને પણ લઈ લીધા છે. એટલે કે મોક્ષ માર્ગની સાધનામાં જે કોઈ સાધક છે એને ડિફરન્સ ઓફ ડિગ્રી છે પણ ક્વોલિટીનો ડિફરન્સ એટલો નથી, એટલે બધાને એમણે જીન લીધા છે. અને અહીંયા મૂળ માર્ગ સાંભળો, જીનનો ઋષભદેવ ભગવાન એટલે જીન જીનવર, જીનમાં જે શ્રેષ્ઠ છે તે, અને જીનવર ઋષભ એટલે તો પછી ઋષભદેવ ભગવાન જ થાય, એટલે કે આ કાળની અપેક્ષાએ તો તે જ ભગવાન થાય છે. તો એ જીન ભગવંતનો માર્ગ છે. અહીંયા મહાવીર સ્વામીને પણ કૃપાળુદેવે પછી મૂક્યા કહેવાય. આપણે લખ્યું છે, એમણે તો નામ નથી લખ્યું, પરંતુ આપણે એમ કહીએ કે મહાવીર સ્વામી કહીએ તો મહાવીર સ્વામીથી જૈન માર્ગ શરૂ થયો કે જીન માર્ગ શરૂ થયો એમ તો નથી. તો મહાવીર સ્વામીની પહેલાં જે થઈ ગયા તે આ કાળ માટે ઋષભદેવ ભગવાન, બાકી તો અનંત તીર્થંકર અનંતકાળથી માર્ગ છે આપણે જાણીએ છીએ. તો આવા જીન ભગવંતે કહ્યું છે રાગદ્વેષનો સર્વથા ક્ષય કે રાગદ્વેષ અજ્ઞાનનો ક્ષય એ શું છે, તો કે ગોમળસારજીની સાક્ષીએ વ્યાખ્યા બહુ સુંદર મૂકી છે કે સકલ આત્મ પ્રદેશ નિબેડ નિબદ્ધ ઘાતિકર્મ મેઘપટલ વિઘટન પ્રકટીભૂત અનંત જ્ઞાન દર્શનાદિ ચતુષ્ટયમ નવકેવલ લબ્ધિ ત્વાત જીન. એટલે કે ટૂંકમાં શું, તો કે સકલ આત્મપ્રદેશ અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે, એના એક એક આત્મપ્રદેશે જે કંઈ કર્મવર્ગણા વળગેલી હતી, નિબીડ ગાઢ હતી, પહેલાં ગાઢ મિથ્યાત્વ, પછી મિથ્યાત્વ, પછી મિથ્યાત્વની મોડાશ કે મંદતા, પછી સમ્યક્ત્વ, પછી કેવલજ્ઞાન, અને વચ્ચે રહ્યા તે બધા પગથિયા. તો કે એ જે બધું હતું એનાથી ચડતા ચડતા ચારે ચાર ઘાતિકર્મનો ક્ષય કરી દીધો. ઘાતિકર્મ મેઘપટલ વિઘટન, એનું વિઘટન થઈ ગયું અને પ્રકટી ગયું. શું કે તે ગયું એટલે શું, એ ગયું એની સામે શું હતું, તો કે મૂળથી જ હતું કે આત્માના અનંત ચતુષ્ટય પ્રગટી જાય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અને તેને જીન કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ કેવલી સર્વજ્ઞ અર્યંત પરમાત્મા જીન તે બધાને લઈ લીધા. ઘાતિકર્મની જ વાત મૂકી એટલે ત્યાં સહયોગી જીન એને પણ ભૂલાય નહીં. ખરેખર તો તેનું જ મહાત્મ્ય છે. જીન કહેતા સિદ્ધ ભગવાન કરતાં પણ સહયોગી જીન સદેહે વિચરતા પરમાત્મા તેનું મહાત્મ્ય વધારે છે. અયોગી જીન તો તરત જ મોક્ષે ચાલ્યા જાય છે, પછી કાંઈ કહેતા કરતા નથી. સહયોગી જીન કેવલી પ્રરૂપી તત્વની જ બલિહારી છે, એટલે ત્યાં એ પણ આપણે લઈ લેવા પડે, કેમ કે જીન કીધા છે. અને પછી કેવલ જ્ઞાન પ્રગટે છે એટલે કે અનંત નવલબ્ધિ પ્રગટી જાય છે, તેવા જે કોઈ છે તેમને નમસ્કાર કર્યા છે અને તેણે કીધેલો માર્ગ છે. વળી આગળ કહે છે કે અનેક વિષય ભવ ગહનત્વાત દુઃખ પ્રાપણ હેતુન કર્મારાતિન નિર્જયંતી જયંતી ઇતિ જીનાહા. એ કર્મ ઉપર વિજય મેળવી દે છે, બધા જ કર્મ ઉપર વિજય મેળવે છે એટલે જયવંત કીધું, રત્નત્રયની પ્રાપ્તિ કરી એટલે જયવંત કીધા, અને નિર્જયંતી જયંતી નિર્જયંતી અને બધા જ કર્મોની નિર્જરા કરી દે છે, ખતમ કરી નાખે છે, ક્ષય કરી નાખે છે. એટલે કે સહયોગી, પછી ચાર અઘાતી કર્મનો પણ ક્ષય કરી દીધો એટલે હવે સંપૂર્ણ જીન થયા અને પછી સિદ્ધાત્મા થઈ ગયા. પછી તો જીન કહેવાનો અર્થ નથી, મુક્ત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, પછી એ વિશેષણ મળે છે. પછી સો કહી દીધું, પછી 99 + 1 = 98 + 2 બોલાય નહીં, કહેવાય નહીં, અને લેખામાં કંઈ ગણવાની જરૂર પણ નથી. તો આ રીતે જીન કીધા છે અને જીનનું સ્વરૂપ કીધું છે. અને વળી ભગવાને 322માં પત્રમાં કહી દીધું પરમ કૃપાળુ દેવે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે સુંદર રીતે સમજાવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. એટલે કે જીન અને એમાં પણ જીનેન્દ્ર કે જીનવર થયા, અને માત્ર 24 તીર્થંકર દેવને, 24 આત્માને જ આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં એ માન મોભો કે મહત્વ કે પદ પ્રતિષ્ઠા મળે છે, અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર દેવને મળે છે. તો અહીંયા જે મળ્યા છે તેવો માર્ગ છે, એટલે એમાં મિનમેક નથી. એમ કહી દે છે હું ખિસ્સામાંથી કહેતો નથી, હું નવો કહેતો નથી, પણ જેમ છે તેમ અનંતકાળથી ચાલ્યો આવતો આ જીનનો માર્ગ અને તે સાંભળો. આ જીનનો મૂળ માર્ગ છે.
જીન ભગવંતે દેશના દીધી છે એની ખેવના રાખીએ છીએ કે અહો તે સમવસણ, અહો તે જીન ભગવંત, અહો તે દેશના. અને આપણે પણ ત્યાં હોઈએ તો કેવું, આપણે પણ બધા હોઈએ હતા, જઈ આવ્યા છીએ સમવસણમાં, પરંતુ કંઈક બાકી રહી ગયું છે એટલે બહુ પરિભ્રમણ પાછું ઊભું છે. તો કૃપાદેવને પણ લાગતું જ હોય કે મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય છે, તો એ બધું જ હતું અને એમણે જે પ્રકાશ્યો છે તે મૂળ માર્ગ છે. અને માટે એવી અદાથી લખી શક્યા કે મહાવીરનો ધર્મ મારા નહીં, મારો ધર્મ મહાવીરના સમયમાં કેટલેક અંશે ચાલતો કર્યો, મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો. તો કઈ અદાથી કહે કે જન્મ તો એક જ છે ને, ભવ તો એક જ છે ને, આત્મા તો એક જ છે ને, ધર્મ તો એક જ છે ને. આપણે પણ કહીએ ને કોઈ 100 વર્ષ જૂના મુમુક્ષુ હોય, આપણે આજકાલના હોઈએ, આજના હોઈએ, તો પણ મુમુક્ષુ જ છે ને, બધાના ભગવાન તો એક જ છે ને, કૃપાળદેવને જ ભજે છે ને, આ જ સત્પુરુષની શ્રદ્ધાવાળા છે ને. એટલે એ જે ઐક્ય ભાવ છે, એકતા છે, એવું પોતે કહી શકે છે કે તે કાળ, તે સમય, તે મહાવીર સ્વામી આમ કહેતા હતા, અથવા પૂર્ણ વિતરાગ જેવો બોધ કે માર્ગ આમ જ છે. એટલે કે એ સાંભળી આવ્યો છે, અમને સાંભળી આવ્યો અને અમે હવે લખીએ છીએ. તો હવે તમે સાંભળો, શ્રવણે નાણે વિનાણે, શ્રવણ મનન અને નિધિ ધ્યાસન એ તો મોટામાં મોટી વાત છે. વેદાંત દર્શન માત્ર 1-2-3 કે શ્રવણ મનન નિધિ ધ્યાસન. જીનુક્ત માર્ગમાં ધર્મ ધ્યાનના 16 ભેદ કયા છે, એ જે 16 ભેદના પાઠમાં વાંચ્યું છે આપણે મોક્ષમાળા વગેરેમાં, એ બીજું કાંઈ નથી પણ શ્રવણ મનન નિધિ ધ્યાસન છે, શ્રુત જ્ઞાન અને ત્યાંથી છેક છેવટના ચઢાણ, છેલ્લી પગથિયું કે છેલ્લી સિદ્ધિ કેવલ જ્ઞાન કરાવે છે. તો એ જે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે છે, એ સાંભળવાનું આટલું મહત્વ છે. શ્રવણ કેવું હોવું જોઈએ, તો કે ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ. શ્રુતિ શબ્દ છે, સ્મૃતિ છે, પણ પેલી શ્રુતિ છે, તો કે શ્રુતિને પણ અહીંયા લઈ લીધી. એ ઘણા બધા વિદ્વાનોએ, પંડિતોએ શ્રુતિ લખી છે, જ્ઞાની પુરુષે લખી છે, અમારી પણ આ એક શ્રુતિ જ માનો, એટલે કે સાંભળો, શ્રુતિનું શ્રવણ કરો. આમ પણ મનુષ્યને 4 અંગ મળવા દુર્લભ છે, તો પેલું મનુષ્યત્વ જ મળવું દુર્લભ. ચત્તારી પરમંગાણી દુર્લહાણીય જંતુણો, માણુસત્તમ સુઈ સદા સંજમમી યવીર્યમ. તો કે પેલી મનુષ્યત્વ, બીજી શ્રુતિ, સુઈ ધર્મની શ્રુતિ, ધર્મનું શ્રવણ ક્યાં કરવા મળે? તો ભગવાન કહે છે કે માર્ગ આમ છે, તમે સાંભળી જ લ્યો. આપણે કહીએ ને સાંભળો છો, સાંભળતા જાઓ, સાંભળીને જજો, અને પછી બોલીએ છીએ સંભાળીને જજો, પછી ટેક કેર, અથવા તો પ્લીઝ ટેક એક્સ્ટ્રા કેર કે જે કહીએ છીએ તે, અથવા તો કેરફુલી ડ્રાઈવ, કેરફુલી, આ બધું શું છે? તો કે એ સંભાળવાની વાત આવી, એ જ ભગવાનનો બોધ છે, સ્વરૂપ અને સ્વભાવ સંભાળી લ્યો. પણ એ સંભાળવા માટે, એ સંભાળી શકાય માટે એમનો બોધ સાંભળવો પડે છે. એટલે એ સુણાવે છે, સાંભળો કે છે. ભગવતીજી સૂત્રનું મહામોલું સૂત્ર છે, શ્રવણે નાણે વિનાણે, શ્રવણથી જ્ઞાન અને વિજ્ઞાન, એટલે એકમાત્ર શ્રવણ અને છેલ્લું 10મું કેવલ જ્ઞાન થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે. પછી વચ્ચેનો ક્રમ આપણે કોઈ વાર કોઈ પત્રમાં લીધો છે, તો ભાર ક્યાં છે, વજન ક્યાં છે? તો શ્રવણ શ્રવણ અને શ્રવણ, એટલે કે સાંભળ સાંભળ કરવું, સાંભળીને તરત જ મનન કીધું, મનન કરવું, અને ત્યાર પછી નિધિ ધ્યાસન કરવું, જે ગઈકાલના પત્રમાં હતું તે, કે નિધિ ધ્યાસરૂપ જ્ઞાન, એટલે કે નિધિ ધ્યાસન સુધી થઈ જવું જોઈએ. એટલે કે એક સતત ચિંતન અને નિરંતર ચિંતન, એટલે એક સમય માત્રનું આંતરું, ડિસ્ટન્સ, ગેપ મંજૂર નથી, માન્ય નથી, કબૂલ નથી, એટલે નિરંતર. તો પછી નિરંતર નિધિ ધ્યાસન એટલે કેવલ જ્ઞાન જ થયું કે બીજું કાંઈ થયું? એટલે ત્યાં સુધી પહોંચાડી દે તેવો માર્ગ છે. તો મૂળ માર્ગ, માર્ગ માર્ગ બોલીએ, માર્ગ શું છે? તો કે મૃગ ધાતુ છે સંસ્કૃતમાં, મૃગ એટલે હરણ નહીં, આખો ગ હોય તો હરણ, અડધો ગ છે. શ્રીમદ બોલીએ છીએ તે મૃગ, એટલે કે ખોજવું, શોધવું, ચકાસવું, તપાસવું, ખાસ કરીને ખોજવું અને શોધવું. તો જે અનંતા જ્ઞાની પુરુષોએ પોતાના આત્માને ખોજીને જેવો જોયો, જાણ્યો, અનુભવ્યો, તેવું જ સ્વરૂપ લખી દીધું, કહી દીધું, તેનું નામ માર્ગ. અમે આ રસ્તે ગયા છીએ, મહાજનો યેન ગતઃ સહ પંથા, મહાજનો મહાપુરુષો, પછી પંથા નથી લખતા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હશે ત્યાં બહુવચન આવતું નથી. આ બાજુ આ એરિયામાં બહુવચન બધા બહુ વાપરે, દરેક વસ્તુમાં, એટલે યાદ આવ્યું. આ 3-3 વસ્તુ છે તો પણ બહુવચન નથી, કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર 3 મળીને મોક્ષ માર્ગ છે, ત્યાં મોક્ષ માર્ગો નથી. કેમ કે ભાષા વ્યાકરણની રીતે પણ એક વચન જ છે, અને બીજી રીતે માર્ગ ખરેખર એક જ છે, એટલે 2 જ નથી, અનેક આવતા જ નથી. તો પછી કેવી રીતે જાજા બધા ઘણા બધા કહે? એવી જ રીતે મોક્ષ માર્ગની વાત કીધી, અને આજે વાત કીધી તે પણ છે કે એક વચનમાં જ વપરાય છે, બહુ વચન વપરાતું નથી. કેમ કે એક જ છે,
એટલે કે મૂળ માર્ગ, માર્ગ એટલે શોધખોજ કરીને મૂક્યું છે. સંસારને પણ કેટલીક વખત માર્ગ જ કહેવાય છે એ વિચારવા જેવું છે. કૃપાદેવના ભાવના બોધના જ કોઈક પાન પર છે કે માર્ગના ઘર છે, એટલે ત્યાં સમજી જવાનું છે કે તે સંસાર માર્ગ, કોઈ પણ માર્ગ એટલે રસ્તો, તો કે સંસારનો રસ્તો છે આ બધો આરંભ પરિગ્રહ છે, તો એમાં સંસાર જવાના રસ્તા છે, સંસારમાં રહેવાના પડવાના ધંધા છે અથવા તો ઘર છે. ત્યાં માર્ગના ઘર છે તો માર્ગ હંમેશા મોક્ષ જોઈએ એમ નથી. એ માર્ગ એટલે કોઈ પણ રસ્તો, આનો માર્ગ તેનો માર્ગ નામ વાંચીએ છીએ તો એ બધા માર્ગ તો જગતમાં ઘણા છે, પણ આ માર્ગની વાત છે તે મૂળ માર્ગ છે, એક જ માર્ગ છે અને મોક્ષ માર્ગ છે. એને સાંભળો. ઘણીવાર શ્રોતાના વર્ણન શ્રોતાના સ્વરૂપ આવે. સુદૃષ્ટિ તરંગણીમાં પણ હશે, બીજા કેટલાય શાસ્ત્રોમાં હશે કે શ્રોતા કેવા હોવા જોઈએ. આપણે તેમાં જતા નથી. આપણે તો સુજ્ઞ શ્રોતા થઈને જે કીધું છે તે શ્રવણનું ફળ થવું જોઈએ કે જ્ઞાનનું ફળ વિરતિ થવું જોઈએ તેમાં રસ છે. એટલે એવા શ્રોતામાંથી નીકળી જવાનું છે કે એવું સાંભળવું નથી, પણ શ્રવણપૂર્વકનું, ગ્રહણપૂર્વકનું શ્રવણ કરવું છે. પછી રે, મૂળ માર્ગ સાંભળો, જીનનો અને રે. તો રે શું? તો કે સારેગમ પદ નિશામાં રે આવે, રી ઋષભ, એટલે કે ઋષભ ભગવાનને લીધો. સાત સ્વરમાં એ બીજો સ્વર છે, ર કહીએ છીએ, રે કહીએ છીએ, તે ઋષભ સ્વર અથવા તો રીખવ સ્વર કહેવાય છે. તેની જ વાત લીધી છે, કેમ કે આખું જગત, જગત કહેતા જગત વિશ્વ નિયમ, તો કે એનો શું છે? તો કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળામાં સ્મૃતિમાં રાખવા યોગ્ય 10 મહાવાક્ય, એમાં પહેલું મહાવાક્ય મૂક્યું કે જે કંઈ છે તે આ બધું જગત નિયમથી જ ચાલી રહ્યું છે. એટલે એ નિયમ, પછી આપણે ષડ વ્યવસ્થા, ષડ દ્રવ્યાત્મક વ્યવસ્થા કયો કે સ્વભાવ કયો કે રત્નત્રય કયો, જે શબ્દથી જે જગ્યાએ ઘટારત હોય તે આપણે ઘટાવીએ છીએ. અહીંયા નિયમ કહી દીધું છે, સ્વભાવ કહી દીધું છે, અને આ જે શબ્દ રે કહી દીધો છે, તો કે વૈદિક દર્શન જેને ઋત કહે છે, સત્ય. ઋત શબ્દ ર આવ્યો, ઋતુ લખીએ તેવી રીતે ઋત કેટલાક નામ પણ પાડે, અને એ જે ર છે, રી છે, તો કે રી કહેતા શાસ્ત્રોમાં જીનાગમમાં સ્વભાવ, અને અહીંયા ઋત કીધું તે સત્ય અને સ્વભાવ. તો કે જગત આખું સત્યના આધારે ટક્યું છે, સત્પુરુષના આધારે ટક્યું છે. એમ કહીએ કે જગતમાં હજુ સત છે ન હોય તો વરસાદ કોના માટે વરસશે, એમ બધું આપણે કહીએ છીએ, બહુ જ લૌકિક ને સ્થૂળ અર્થમાં પણ બોલીએ છીએ. એવી જ રીતે આખું જગત કે જે કંઈ છે તે અનાદિકાળથી ભલે હોય પણ સત હજુ પણ છે, અને સતના આધારે જ થાય છે. એટલે એ જે સત કેવું છે કે રીત કેવું છે, ઋત કેવું છે, એ રી સ્વભાવ, અને એ જ આખા જગતનો પ્રવર્તક હોવાથી અહીંયા ભગવાને રે લઈ લીધું. ગુજરાતી સાહિત્યમાં, કોઈ પણ પદ્ય સાહિત્યમાં, કોઈ પણ ભાષામાં રે આપણે કહીએ, તે રે લંબાવીએ, અથવા તો એ એક પદનું લાલિત્ય છે, એની સમૃદ્ધિ સૂચવે છે. ગાવામાં બોલવામાં સારું પડે, ભાર દેવાનું હોય તો ભાર સમજાય, મહત્વ સમજાય, સારી પેઠે ગાઈ શકાય, એટલે કે અલંકાર સ્વર છંદની રીતે પણ રે મુકાય છે. એ તો સીધી સાદી વાત થઈ. પરમ કૃપાળુદેવ જ્યારે મૂકીએ ત્યારે કંઈ પ્રાસ મેળવવા નથી લખ્યું, એવા કોઈ આશયથી લખ્યું હોય નહીં. ત્યાં રે આવે, એક ટપકું પણ ભગવાનનું આડું અવળું ન હોય, આગું પાછું ન હોય, ત્યાં અહીંયા સ્વભાવ ગાઈ દીધો છે, ધીમેકથી રે મૂકી દીધો છે. અને પછી ધ્રુવ પંક્તિની જેમ આવ્યા કરે છે, રાસ રમણા થઈ જાય છે કે આ એક પંક્તિ, આ એક પદ, અને આ જો માર્ગ સાંભળી લીધો કે સમજી લીધો અને પછી પ્રાપ્તિ થઈ જાય, તો પછી બધું જ રાસ જ છે. નિજ આત્મા, નિજ આત્મ સ્વરૂપ સ્વભાવ સાથે રાસ રમે છે, એથી વધારે બીજું શું હોય? રાસ કહેતા રસ, રાસ એટલે શ્રીકૃષ્ણ મહારાજ અને ગોપી, શ્રીકૃષ્ણ પરમાત્માને ગોપી એ જ રાસ રમે છે એવું નથી. પ્રભુ શ્રીજી અને ગૌતમ સ્વામી પોતપોતાના ગુરુ કે ભગવાન પરમાત્મા સાથે એવી રાસ રમણામાં રહ્યા છે, રમ્યા છે. કડી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા આવે. એ કોણે દીઠા? બ્રહ્મચારીજીએ દીઠા, એટલે એ પ્રમાણે લખ્યા, આલેખ્યા, તો આપણને કંઈ ખબર પડી કે આવી ભક્તિ પ્રભુશ્રીજીની હતી. એટલે કે જેવી ગૌતમ સ્વામીની ગુરુ ભક્તિ મહાવીર સ્વામી પ્રત્યે હતી, તેવી જ બ્રહ્મચારીજીની પ્રભુશ્રીજી પ્રત્યે, પ્રભુશ્રીજીની પરમ કૃપાળદેવ પ્રત્યે ભક્તિ હતી. અને પરમ કૃપાળદેવના હૃદયમાં તો મહાવીર હતા જ, જેમ હનુમાનની છાતીમાં રામચંદ્રજી, તેમ પરમ કૃપાળદેવના હૃદયમાં મહાવીર સ્વામી બિરાજમાન જ હતા. એટલે કે જે કંઈ છે તેની જ વાણી સુણીને સુણાવનારા શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા, એ પણ બ્રહ્મચારીજીએ સરસ અંજલિ આપી છે કે એનું જ લઈને કહીને આવ્યા છે, પોતાનું કાંઈ જ નથી, પોતાનું ઘરનું નથી, ખિસ્સા ખાલી ને દમામ ભારી, ખાલી ચણો વાગે ઘણો. અત્યારે આપણને એવું વધારે જોવા મળે છે, એટલે કિંમત કદર વિશેષ થઈ જાય છે કે આવા ભગવાનની વાત છે, એમણે માર્ગ મૂક્યો છે. તો એ રે
ઋત રીત ઋત ઉપરથી આવ્યું તે, અને પછી શબ્દ આવ્યો રીત, પછી શબ્દ આવ્યો રૂ ઉપરથી રુચિ. એક એક શબ્દને ઘણું ઓફર કરવાનું છે. આપણે એટલો જાણે સમય એમાં લેતા નથી કે વિચાર કરતા નથી. કરી વૃત્તિ અખંડ સન્મુખ. હવે વૃત્તિ બેન આવ્યા અહીંયા કે વૃત્તિ શું છે, તો કે વૃત્તિના 25-50 અર્થ થતા હશે, પણ મુખ્ય મુખ્ય શું છે, તો કે ગોટાળો ન થાય જ્યારે પણ વાંચીએ ત્યારે. એટલે વૃત્તિ કહેતા કેટલીક વખત અસ્તિત્વ, ક્યારેક પરિસ્થિતિ, ક્યારેક દશા, ક્યારેક હાલત, ક્યારેક ક્રિયા, ક્યારેક કર્મ, કોઈક વખત આચરણ, કોઈક વખત વર્તન, કોઈક વખત વર્તના, એટલે કે જે પ્રોસેસ ચાલી રહી હોય તે કાળદ્રવ્ય જેને કહીએ છીએ તે વર્તના પર્યાય કહીએ છીએ. એ વૃત્તિ શબ્દ પરથી વર્તન વર્તન આવ્યું. અહીંયા તો વૃત્તિ જ વિચારવાની છે, એટલે કાળદ્રવ્યને એક બાજુ રાખીએ છીએ. વર્તે કહીએ છીએ ત્યારે શું છે, તો કે વૃત્તિ અને કાળદ્રવ્યની વર્તના એ બંનેનો સરવાળો થાય છે. વૃત્તિ એટલે મજૂરી, વૃત્તિ એટલે આજીવિકા, વૃત્તિ એટલે શું નથી એ સવાલ છે, તો પણ વૃત્તિ એટલે અહીંયા કહીએ કે આચરણ. કરી વૃત્તિ અખંડ સન્મુખ. તમારું વલણ એટલે કે આપણું વલણ, આપણી દશા, આપણી વૃત્તિ, આપણે બીજે બીજે જાય છે, બાહ્ય ભાવમાં છે, બહિરાત્મ દશામાં છે, ત્યાંથી કોઈક બોલાવતું હોય, જતું હોય, અને તરત આપણે પાછળ જોઈએ કે સામું જોઈએ, ઓ એ અરે, અથવા આપણું નામ બોલે, એટલે તરત જ એટેન્શન પ્લીઝ, એટલે ત્યાં ધ્યાન દોરવાય છે. એમ ભગવાન કહે છે, સાંભળો સાંભળો રે, સંસારના જીવો ક્યાં છો, સંસારના માર્ગમાં છો, તો હવે સાંભળો, સરખી રીતે સાંભળો, ધ્યાનથી સાંભળો, અને પેલું તો સાંભળો જ, એટલે કે મને સાંભળો. એ વાત કીધી છે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. તો હવે વૃત્તિ કહેતા અંતઃકરણ પણ આવ્યું, કે જે છેલ્લી વાત કહેવાની હતી તે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચારેય અંતઃકરણની વૃત્તિના જ ભેદ છે, જુદા જુદા સ્ટેજ છે, તે છે, જુદી જુદી ભૂમિકા છે, સ્ટેજ છે, અવસ્થા છે. તો એ પણ આવી ગયું કે તમે મનથી સાંભળો, બુદ્ધિથી સાંભળો, ચિત્તથી સાંભળો, અહંકારથી સાંભળો, અને કોનું સાંભળો, ક્યાં સાંભળો, અખંડ સન્મુખ. અખંડ એક જ દ્રવ્ય છે, તે આત્મદ્રવ્ય કહીએ છીએ. તે આત્મદ્રવ્ય ગમે તે ગતિમાં જાય, ગમે તે ખોડી ઉદાહરણ કરે, પણ કદી સુખ દુઃખ ભોગવીને આવતું હોય તો પણ એ અસંગ છે, એને કોઈ દિવસ કાંઈ થતું જ નથી, એ અખંડ છે, ટુકડા પડતા નથી. નારક તરીકે કાપી મારીને તળીને ગમે તે છૂટા કર્યા હોય, વૈક્રિય શરીરની બલિયારી છે, વૈક્રિય શરીરને હિસાબે એમ થતું હોય છે, પરંતુ આત્માને કાંઈ લાગે વળગે નહીં. તો એ નરકમાં ગયેલો આત્મા પણ અખંડ દ્રવ્ય છે, અને દેવગતિના સુખ ભોગવીને તાજોમાજો હૃષ્ટપુષ્ટ થયેલો આત્મા પણ દેવનો જ છે. તો આત્મા તો એક જ છે, તિર્યંચનો હોય, પશુ પંખીનો હોય, કે નિગોદનો હોય, તો આપણે સ્વીકારીએ છીએ, જોકે બોલીએ છીએ, ખરેખર સ્વીકારી શકતા નથી. એમાં દેખાતા નથી એ જીવની તો કોઈ આપણને પરવા જ નથી, સૂક્ષ્મ જીવોનો તો કોઈ લક્ષ પણ થતો નથી. તો એવા અખંડ એવા આત્મદ્રવ્ય સામે બધેથી કોન્સન્ટ્રેશન કરીને એકાગ્રતાથી સન્મુખ. હવે અખંડ દ્રવ્ય છે તો જેવી તેવી વાત નથી, મોટા દેવની પૂજા કરવાની છે, મહાદેવ છે, વિતરાગ દેવ છે, તો આપણી સાધન સામગ્રી પણ વિપુલ અને નિપુણ હોવી જોઈએ. તો એ વખતે સન્મુખ થવાની વાત આવી કે સત્વત્તામુખ, સન્મુખ એની સામે, સન્મુખ સત્મુખ સંધિ થઈ ગઈ, સત્મુખ કહેતા સત્યમુખ, સત્યમુખ કહેતા સત્યાભિમુખ, એટલે કે સત્યની સામે પ્રસન્ન થઈને, એના સામું જોઈને, એની સામે જ બિલકુલ, અથવા તો એની સાથે જ, પણ સાથે હોય તો બાજુ બાજુમાં થઈ જાય, અહીંયા સામે છે. પોતે હજી ભજે છે, સાંભળે છે, ઉપાસે છે, આરાધે છે, સામે, તો કે શુદ્ધાત્મ દ્રવ્ય, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્ય, પ્રત્યેક પરમાત્મા, પ્રત્યેક શુદ્ધાત્મા ઉર્ફે નિશ્ચયથી પોતાનો આત્મા, તો કે તું તારું સાંભળ, તું તારું સ્વરૂપ સાંભળ, તું તારો સ્વભાવ સાંભળ, તું નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે નીકળો છે, તો એક સન્મુખ થયા વિના છૂટકો નથી. સન્મુખ એટલે એક અર્થ અહીંયા એકાગ્રતા પણ થયું. એકાગ્રતા શું છે, એક કહેતા આત્મા જ છે, ગમે ત્યારે એક થયો એટલે આત્મા જ શબ્દ આવે, બીજો બધું પછી આવે, તો કે આ સત્ય છે, એક છે, અસ્તિત્વ ધરાવે છે, એની સન્મુખ થઈને એકાગ્રતાપૂર્વક કરવાનું છે. માટે કરી વૃત્તિ અખંડ સન્મુખ. દ્રવ્ય જો આટલું શુદ્ધ અને અખંડ છે અને પૂર્ણ છે, તો એ આત્માને ઉપાસનારો, એટલે પોતાની જ વાત છે, બીજાના મહારાજાની વાત નથી, પોતાનો માલિક છે, તો તું જ્ઞાન ચેતનાનો સ્વામી કેમ ન થઈ જાય, એવા આશયથી કહેતા હોય કે તું સતત છે, સત સ્વરૂપ જ છે, એક સત છે, એ એક પ્રદેશ પણ અસમીપ નથી, તો તને સતને બતાવનાર સત જોઈએ, તો કૃપાળુદેવ આ પદ લખી રહ્યા છે કે હવે તો સાંભળો, હવે તો આ સતની વાત છે, કે કરી વૃત્તિ અખંડ સન્મુખ. ધ્યાનથી સાંભળજો, નિરાતે સાંભળજો, બધી રીતે સાંભળજો, સન્મુખ થઈને સાંભળજો, એકાગ્ર થઈને સાંભળજો. અને જો આ જ્ઞાની પુરુષ લખી રહ્યા છે પદ,
આપણે વાંચ્યું કે પોપટલાલભાઈ ને નગીનભાઈની વાત સાંભળી તો એ વખતે એનો લક્ષ જો એના પ્રત્યે હોય તો એ નગીનભાઈનું કે પોપટભાઈનું પણ કલ્યાણ થઈ જાય, કેમ કે તે વખતે પદ લખી રહ્યા હતા અને બાજુમાં ઊભા હતા, જેમ આત્મસિદ્ધિજી વખતે અંબાલાલભાઈ હતા. અને એ જે સાક્ષી, એકમાત્ર સાક્ષી, તેવી જ રીતે આ બે ભાઈઓ અથવા તો બીજા જે કોઈ ભાઈઓ હાજર હોય તે, તો એ જ્ઞાની પુરુષ એનો લક્ષ, એની હાવભાવ, એની ચેષ્ટા, એટલે કે એમનો ઉપયોગ, એમની દશા એઝ એ હોલ ખબર પડતી હોય, પણ જો જરાક જુદી રીતે ખબર પડે, વિશિષ્ટ રીતે ખબર પડે, તો ત્યાં જ એને ગ્રહણ થઈ જાય. જ્ઞાની, જ્ઞાનીના વચન, જ્ઞાનીનો બોધ અને જ્ઞાનીની જે નિષ્ઠા છે, બોધ લગતી વખતનો અસંગ ઉપયોગ છે, નિર્વિકલ્પ ઉપયોગ છે, કે એ વખતે જો એનું ભાન થઈ જાય તો એને આશય ત્યાં જ સમજાઈ જાય, આખું પદ વિચારવાની જરૂર પણ ન પડે. કરી વૃત્તિ અખંડ સન્મુખ વગર સમજાવીએ, પ્રત્યક્ષ યોગે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એ મત્રે માનીએ છીએ, એવા કૃપાળદેવનું આ પદ છે. અને એમણે આ લખ્યું કે કરી વૃત્તિ અખંડ સન્મુખ, તો પોતે અખંડ દ્રવ્ય, પોતાની એવી દશા, એમાં પણ બીજા મહાવીર રામ થઈ ગયા, પરમાત્મા થઈ ગયા પછીની દશા, એ જે વડવાના રાડજના શાંત મહાત્મા છે, એ જે શબ્દ કયો તે, એટલે કે ભગવાન જ છે, અને એમાં જો એનો આશય સમજાઈ જાય અથવા એના ઉપયોગનો લક્ષ થઈ જાય તો એનો બેડો પાર છે, અને તો જ એ આત્માની વાત માન્ય કરી શકે, દશા થાય વા ન થાય. પરંતુ આ સાચી વાત છે, આ ભગવાનની વાત જ લખી રહ્યા છે, પોતે જ ભગવાન છે. ભગવાન થઈને આત્મ અનુભવ થયા પછી, આત્મસાત થઈ ગયા પછી, આત્મામાંથી કલમ નીકળી છે, તો વચન, નજર, ઉપયોગ એ તો આત્મા જ હોય કે બીજું કંઈ હોય, આત્મામય જ હોય, એટલે કે અમૃતમય જ હોય, અને એ સાંભળવા જેવું છે. એટલે કરી વૃત્તિ અખંડ સન્મુખ. આગળ જઈએ, નોય પૂજા દીની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ. આમાં પૂજા, માન, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ કાંઈ અમારે જોઈતા નથી, આમાંથી કાંઈ કરવું નથી, આમાં કાંઈ નંબર લેવાનો નથી, અવોર્ડ લેવાનો નથી, એકમાત્ર અવોર્ડ સિદ્ધ પરમાત્માનો જોઈએ છે. તે સ્વરૂપ તો સિદ્ધ થઈ ગયું કૃપાળદેવને, એટલે હવે મોક્ષ સિવાય બીજું આપવાનાય શું હતા? ભગવાન પોતે જ ભગવાન, તો પોતે પોતાને શું આપશે હવે? એટલા માટે નોય પૂજા દીની જો કામનારે, આ નિવૃત્તિ લીધા પછી અને આવી રીતે આ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સંભાળીને લખાયેલા, અપ્રતિબદ્ધપણે લખાયેલા વચનો છે, એ ભૂલવા જેવું નથી. અમને પૂજા કામના તો પહેલાંય નહોતી, વચનામૃતજીની શરૂઆત કરી ત્યારે ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના, એ કામના કહેતા, ઈચ્છા કહેતા, ત્યાં પણ આપણે ચાર શબ્દ વિચાર્યા હતા, ચાર અર્થ વિચાર્યા હતા, કે ચાર વખત કામના શબ્દ લખ્યો. તો કામના કહેતા ઈચ્છા, તો કે એનું કાંઈ કામ નથી, કામ ના, કામ વધતા ના, એટલે એવું કંઈ કામ કે ઈચ્છા અમને નથી, અમારે કંઈ કામની નથી, કામનાનું કામ નથી, કામના નકામની છે, એટલે કે અમારો કાંઈ એવી રીતનો ઈચ્છા કે ઉપયોગ નથી. તેમ છતાં એ શરૂઆત હતી, વચનામૃતજીનો પહેલું શતક ને પહેલું પદ લખ્યું ત્યારની વાત છે. હવે હવે તો પોતે જ એ રૂપ થઈ ગયા છે, એટલે હવે શું કામના હોય? ત્યારેય નહોતી તો હવે તો હોય જ શું? તો કે પૂજાવાની કે માનપદની કે ખુરશીની કે કોઈ જ જાતની કામના નથી, અને મોટે ભાગે કામના રહિત પુરુષ, નિષ્કામ પુરુષ, નિસ્પૃહી સત્પુરુષ મળતો નથી. એટલા માટે આપણને એમનું ભારોભાર મહાત્મ્ય વેદાય કે અહો, આ પુરુષ કોઈ જ જાતની કામના ઈચ્છા નહીં. કેટલી બધી સ્પૃહા હોવી જોઈએ, એની બદલે કોઈ જ સ્પૃહા નથી, જોકે હોય તો આપણે એને સત્પુરુષ કહીએ. આટલી આટલી સમર્થતા છે, છતાં કોઈ ગર્વ નથી, ગારવ નથી, એવી અટપટી દશાથી વર્તા સત્પુરુષને અમે સ્તવીએ છીએ. એક ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવા પરમ કૃપાળુદેવ છે, તો પણ કોઈને કાંઈ જણાવા દેતા નથી, એવી રીતે લખી રહ્યા છે કે અમને બીજી કોઈ પડી નથી. 19 વર્ષની એવી ઉંમરે શતાવધાની સાબિત થયા, પ્રસિદ્ધ થયા, અને કેટલી ઓફર વળી પણ બધી ઠુકરાવી, કે મારે કાંઈ આત્માને મૂકીને ક્યાંય જવું નથી અને આત્માને છોડીને કાંઈ બીજું કરવું નથી, એટલે બધું ફગાવી દીધું. પ્રખર જ્યોતિષી નંબર 1 હિન્દુસ્તાનમાં એ વખતે બીજા બેને એમ થયું આચાર્યોને, કે અમને કંઈ જ્ઞાન આપીને જાય તો સારું, જેથી અમે તો બીજાનું કરીએ, અમારી આજીવિકા, કે અમે તો બીજાને ખાના કહી શકીએ. કૃપાળદેવ એ પણ ફગાવી દીધું, ઠુકરાવી દીધું. ભરૂચના અનુપચંદભાઈ, મલુકચંદભાઈ, મનુષ્યનું આયુષ્ય આ ભાવમાં તો નહીં કહેવાય, આ કાળમાં અત્યારે કેટલું હોઈ શકે? બધા શાસ્ત્રોના જવાબ તો હોય જ, તેમ છતાં આપણને એમ થાય કે 120 વર્ષનું આયુષ્ય વાંચવામાં આવે, કોઈ કોઈ 140, 160, 161ના દેખાય છે, મળે છે, અથવા તો એની નોંધ લેવાય છે,
તો કેમ? ત્યારે કૃપાળદેવે કહ્યું છે, એ પણ બહુ જ સુંદર કહ્યું છે, આપણે એમાં જતા નથી કે આ પ્રમાણે ગ્રહની પરિસ્થિતિ હોય, આટલામાં ભાવમાં, આટલામાં સ્થાનમાં, આ રાહુ આમ હોય ને, કેતુ આમ હોય ને, મંગળ આમ હોય ને, બુધ આમ હોય, એમ બધા નવગ્રહની વાત મૂકી દીધી. અને જો તેમ હોય તો કોઈ એક મનુષ્યનું આયુષ્ય, મનુષ્ય કહેતા મનુષ્ય કે મનુષ્યાણી, તો કે એનું આયુષ્ય 216 વર્ષનું હોઈ શકે. અને એ સાક્ષી પૂર્વી જ પડે, કેવલ જ્ઞાનીને સાબિત આપવી પડે એના જેવું છે, અને ભૃગુ સંહિતા અથવા તો ભદ્રબાહુ સંહિતાને સાક્ષી આપવી જ પડે. એના અર્થઘટનમાં ફરક હોય, એમાં કદાચ ન મોકાણી હોય, એમાંથી વિસરાઈ ગઈ હોય, કે રાવણ સંહિતા, એ બધામાંથી એને જવાબ મળવો જ જોઈએ. પણ એ ભૃગુપુચ્છના એટલે ભરૂચના અનુપચંદભાઈને નહોતું મળ્યું, અને કૃપાળદેવ પાસેથી આ એક જવાબ સાંભળીને એમની શ્રદ્ધામાં અનહદ વધારો થયો. અહો, આવું જ્ઞાન છે! એમના પ્રશ્ન ચિંતામણી નામનો ગ્રંથ છે, એમાં કદાચ આ પ્રશ્ન મૂક્યો પણ છે. અને કૃપાળદેવના કહેવાથી એમને ખબર પડી કે આ પ્રમાણે છે. એટલે 120 વર્ષ, 110, 140 એમ કદાચ આવે શાસ્ત્રોમાં, પણ પ્રેક્ટિકલી ખરેખર આપણની સામે કોઈ કહે રેકોર્ડ સાથે કે આ 161 વર્ષ જીવ્યા, કે 161 વાળા છે, કે 181 વાળા છે, તો જરાય ખોટું છે એમ કહી દેવા જેવું નથી. કદાચ કોઈ જીવ હોઈ શકે. તો આવું બધું જ્ઞાન હોવા છતાં એ કયું જ્ઞાન થયું? અંતર્જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી. આત્માની અનંત શક્તિ છે, એમાં અંશના અંશ જેટલું આ જ્ઞાન છે, અને એને કરીને વરીને બેસી જવાય નહીં. એટલે નોઈ પૂજા દીની જો કામના રે, એટલે કે એવો નિસ્વાર્થ છે, નિસ્પૃહી પુરુષ છે. નોઈ વાલું અંતર ભવ દુઃખ, વળી પાછી મોટી જવાબદારી છે. ગુરુ થવું એના જેવું જોખમવાળું કે પદ નથી. એટલે કહી દે છે કે અમારે કંઈ બીજું બધું લખીને, મોક્ષ માર્ગમાં આડુંઓડું લખીને, કે ઓછું વધતું કે અધિક કે વિપરીત લખીને, કંઈ ઉત્સૂત્ર પ્રરૂપણાનું દુઃખ જોતું નથી. અમારે કંઈ બહુ વધારવા નથી. ઇનફ ઇઝ ઇનફ. અત્યાર સુધી બહુ થઈ, બહુ વીતી, હવે કરવું નથી. હવે એક પણ ભવ માન્ય નથી. તો પછી અમને ભવનું દુઃખ તો લાગે ને, કે હવે અમારા ભવ વધી જાય. એક સેજ પણ કંઈ વિચારીએ તો, આડુઓડું કરીએ તો, એક ભવ એક એક સાથે વધતો જાય તો ક્યાં પાર આવે? એક નાની વાતમાં એક કોકની પૈ પૈસો બાકી રહી જાય અને આપણો એક ભવ વધી જાય તો કેવું થાય? ક્યાંય પણ માયા કપટથી થઈ જાય, અજાણતા થઈ જાય, કાંઈ પણ આશય દુભવવાનો ન હોય, છતાં પણ એવું થાય, અને જો ભવ વધી જાય તો આ તો શાસ્ત્ર સિદ્ધાંતને સૂત્રની સામે પડીને લખવાનું છે. એટલે કે સૂત્ર સિદ્ધાંતમાં જેમ છે, જોઈ સાંભળી આવ્યા છે, એમ જ મૂકવાનું છે અને એમ જ મૂકે છે. એટલે એમાં જોખમ નથી. એટલે અમારે ભવ દુઃખ વધે એવું છે જ નહીં. અમે તો જે જીન ભગવંતે મોક્ષ માર્ગ કયો, ઋષભદેવે કીધો, મહાવીરદેવે કીધો, એ જ અમારે કહેવાનું છે, એમ કૃપાળદેવ કહીને જાણે લખે છે કે અમે બીજું કોઈ ભવ વધે એવું પણ કરતા નથી. એટલા માટે વિચારજો કે આમાં કોઈ મને, મારું આમાં કાંઈ નથી. આપણે કહીને મારા આમાં કમિશનના 1% નથી, આમાં મારો 1 રૂપિયો નથી, આમાં મારો અંશનો અંશ, 0.25%, 5% કે એનાથી પણ અંશ હોય એવો પણ ભાગ નથી. એટલે મારે જે કાંઈ કહેવું છે તે માત્ર સુખી થવાને સુખી કરવા કહેવું છે. એ આગળ આવે છે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નોઈ પૂજાદીની જો કામના રે, એટલે ત્યાં શું જોનો અર્થ લેવાનો? ત્યાં જો એક મૂક્યો અને અહીંયા કરી જોજો બે જો મૂક્યા, તો કે જે કામના આગળનો જો છે એટલે શું? કામનામાં જુઓ કહેવાય કે સરખાવી જુઓ. તમે સરખાવી જોજો કે અમારે બીજી કોઈ કામના નથી. જે કંઈ કામના તમે માનતા હોય, જો કહેતા ત્યાં જે કંઈ, અને જો કહેતા દેખો જુઓ અમને એવી કોઈ કામના નથી. પછી કરી જોજો વચનની તુલના રે, તો કે તમે અમે જે કહીએ છીએ તે વચનની તુલના કરી જોજો, એટલે કે પ્રયત્ન કરી જોજો. એટલે કરી જુઓ, જોજો બે વખત મૂક્યો, ભાર મૂક્યો, જોજો સાથે અથવા તો જુદું લ્યો, એટલે કે દેખો દેખો, જુઓ જુઓ શું નીકળ્યું છે, શું આવ્યું છે, જુઓ તો ખરા. એમ જે આપણે કહીએ છીએ કે જુઓ તો સહી, એટલું તો મહેનત કરો, એટલો તો પ્રયત્ન કરો, એટલે કરી જોજો. તમે તમારે ચકાસી જોજો, તપાસી જોજો. આપણે કહીએ ચાખી જોજો, પછી ન ગમે તો પાછું, અધરવાઇઝ મની બેક ગેરંટી. અહીંયા મોક્ષના સુખની આપણને કોઈ એવી ટ્રાયલ આપતા નથી. જો સેજ આપી દઈએ તો આપણે પાછું દઈએ તેવા નથી. બીજું વસ્તુ પાછું આપી આવી ન ગમ્યું કરીને,
ન વાપર્યું કરીને. આમાં આપણે એવું કરી શકીએ તેમ નથી, પણ ન જાણે કેમ આમાં એવી જાદુઈ પડી ગઈ કે ટેબ્લેટ કે કાંઈ આવતું નથી, કે આપણને એમ કહી દઈએ કે તમે આને ચકાસી જુઓ, ચાખી જુઓ. ચકાસવાનું કહી શકે, ચાખી જોવાનું કહી શકે નહીં. તો કરી જોજો વચનની તુલના રે. કૃપાળદેવનું વચન એટલે જીન પ્રવચન, રાજવાણી એટલે કેવી વાત થઈ, જેવા તેવા વચન છે. બે બોલની આપણને કિંમત હોય છે. સામાન્યપણે સામાન્ય વ્યક્તિ બોલે તો પણ કે મારું કયું સાંભળતા નથી, અથવા તો મારું કયું કરતા નથી, અથવા મારા બે બોલ નકામા જાય છે, કોઈ કન્સિડર કરતું નથી એમ થાય. તો અહીંયા ભગવાનને થાય છે કે આ વચન જેમ તેમ નથી, આ જીન પ્રવચન છે. યથાર્થ વક્તા થઈને મૂકીએ છીએ, જીન ભગવાન એ જ યથાર્થ વક્તા છે. અમે પણ તેવું જ થઈને કહીએ છીએ, લખીએ છીએ, તો પછી તમારે સમજવા જેવું છે, સાંભળવા જેવું છે. તોય તમે ચકાસી જોજો અમારું વચન, પ્રોમિસરી નોટ. એ નોટમાં કેટલી કિંમત, રદ્દી પેપર થઈ જાય તો એ ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ કરીને લખ્યું હોય કે $100 કે ₹100 છે. ડોલરમાં તો કદાચ એવું પ્રોમિસ નહીં લખતા હોય, પણ રૂપિયાની નોટમાં તો લખતા. તો કે એ પ્રોમિસરી નોટ કહીએ છીએ, તો કે એવું જ પ્રોમિસ છે. અને કેવું પ્રોમિસ છે? નન કેન મિસ, એના જેવું પ્રોમિસ છે. કરી જોજો વચન. પ્રવચનથી બહાર શું છે? કાંઈ જ નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે એ જ તો જીન પ્રવચન છે. અને જીન પ્રવચન એ જ કહે છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. અથવા તો આજ્ઞા છે મુખ્ય. પછી આજ્ઞા શું છે? આ વત્તા આજ્ઞા આત્માને આદિથી મર્યાદાપૂર્વક જાણવું, તેના આજ્ઞા. એટલે સજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, અને એ આપણને પ્રાપ્ત થવું જોઈએ, તે આજ્ઞા છે. એટલે કે સજાત્મ સ્વરૂપની જ આજ્ઞા છે, આત્માને ઓળખવાની, આત્માને પરિચય કરવાની, આત્માનો અનુભવ કરવાની જ આજ્ઞા છે. એ કેવી રીતે થાય, એના માટે જુદા જુદા સાધન અથવા તો વધારે વિભાગમાં વેચીને આપ્યું, એટલે પછી આપણે આજ્ઞા ભક્તિ લઈએ, સાત અભક્ષ વ્યસનનો ત્યાગ કરીએ, અને ભગવાનના કીધેલા બોધના ક્યારેક ટકોરા મારે, ક્યારેક લાગી જાય એટલે આપણે દરરોજ ત્રણ પાઠ કરીએ વગેરે છે. પરંતુ સાચી આજ્ઞા, ખરી આજ્ઞા, મૂળ આજ્ઞા તો પહેલી જ છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. પણ એ એલિજિબિલિટી સર્ટિફિકેટ લેવાનું હોય, એટલા માટે આપણે આજ્ઞા ભક્તિ કે કૃપાવદાવ સાથે કનેક્ટ થયા, છેડો પકડ્યો, હવે નહીં મૂકું તારો કેડલો, નહીં મૂકું તારો છેડલો. એટલે હવે આજ સુધીના અનંતકાળમાં જે કોઈ અસદગુરુ, કુદેવ વગેરે કર્યું તે ઓસી રહું છું, અને આજથી તમે, હવેથી તમે જ મારા ગુરુ, તમે જ મારા ભગવાન. જે કંઈ કહો તે તમે, તમે ને તમે, અને તમારો બોધ જ મને માન્ય છે. એમ કરીને આગળ જઈએ કે કરી જોજો વચનની તુલના રે. તુલના કરતા આવડવી જોઈએ ને. તુલના કરવાના ગજા હોય તો વાત જ ક્યાંથી. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ પડતું હોત તો મોક્ષમાં જ હોત ને. પણ એ નથી, એ જ દુર્લભ છે. સત્સંગનું ઓળખાણ દુર્લભ છે, જ્ઞાનીનું ઓળખાણ દુર્લભ છે. તો તમે વચનની તુલના થાય તો કરી લો, આપણે કહીને થાય તે કરી લેજો. એના બે અર્થ થાય, ચાન્સ એન્ડ ચેલેન્જ બોધ. તો અહીંયા ભગવાન કહે છે તોલી જુઓ, ચકાસી જુઓ, અને ત્રાજવા તોલા લઈને બેસીને કરજો કે બરાબર ના ચકાસજો. એમ જરાય ઓછું હતું ન થવું જોઈએ, એક ગ્રામની પણ 0.00 ગ્રામનો ફરક ના આવવો જોઈએ, કે 0.00 પછી આગળ જે 1 કે 2 લખે એક એક ગ્રામનો ફરક ના હોવો જોઈએ, એક ફિલામેન્ટ જેટલો ફરક ન હોવો જોઈએ. કેમ કે વસ્તુ જેમ છે તેમ જોઈ છે, જાણી છે, અનુભવી છે, પછી લખાય છે. એટલે તમે જોજો, શોધીને જીન સિદ્ધાંત. તુલના કોની સાથે કરવાની? ઇતર દર્શન સાથે કરવાની. અને જૈનના સિદ્ધાંતો પણ તોલી જોજો કે આમાં મેં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વ્યાખ્યામાં મોક્ષ માર્ગમાં કાંઈ ઓછું અધિક વિપરીત કહ્યું છે. ખબર હોય તો ને, પણ ખબર નથી તો ખબર પાડો કે અમે કહીએ છીએ એ સાચું છે કે નહીં, બરોબર છે કે નહીં. એટલા માટે પણ તમે વાંચો, જુઓ અને તોલો, ચકાસો, તપાસો અને પછી આવો. આમાં ભગવાને આપણને ઘણું કહી દીધું છે, શરત મૂકી દીધી છે. આ વચનની તુલના કરવાની છે. સાકરનું શેફળ બધાએ વખાણી માંગ્યું છે, પણ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે, એ પાણી મીઠું જ નીકળવાનું છે. એટલે એ વચનની તુલના કહી દીધી છે. તમે સોચ વિચાર કરજો. તુલના એટલે માત્ર ટુ કમ્પેર વિથ, સરખામણી જેમ નથી. સોચ વિચાર એટલું જ નહીં, તોલો. તુલના એટલે પકડ. પ્રભુ શ્રીજીની ભાષામાં, પરિભાષામાં પકડ શબ્દ વધારે આવે, કે તું પકડ કરી લે, જીવ તું પકડ કરી લે. એટલે કે શ્રદ્ધાનું દોરડું મજબૂત કર, દૃઢ કર, અને એની પહેલાં પકડે તો મજબૂત કરે ને, પેલી પકડ જ નથી. હાથ લંબાવીએ, એ હાથ આપણને લાંબો કરીને આપે છે, પરંતુ ટચ થતો નથી, અથવા તો આપણે પકડી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. કે ઝાલી લે, પકડી લે, ગ્રહણ કરી લે, તો એ પણ વચનનો અર્થ છે, કે વચનની તુલનાનો અર્થ છે. કે તુલના એટલે માત્ર તોલવું એમ નથી, પરીક્ષા કરવી, સોચ વિચાર કરવો, તુલના કરવી, સરખાવવી અને પકડ કરી લે. મોક્ષમાળાના 108 પાઠ, 106 નંબરનો પાઠ.
કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે. સોની બજારમાં, ઝવેરી બજારમાં હજી કંઈક ન્યાયનો કાંટો કે એવું કંઈક લખેલું હોય, ધર્મનો કાંટો એમ લખે. આપને તો વધારે ખબર હોય, એવી રીતે એ ધર્મનો કાંટો એ જ આ ન્યાયનો કાંટો છે. એ ન્યાયનો કાંટો એમાં ભૂલ ન હોય, એટલે કે ન્યાયાધીશ થવાનું છે, બરાબર ન્યાયના કાંટે તોલવાનું છે. આ પક્ષ તે પક્ષ નહીં, બંને પક્ષ હોય પણ બંને પક્ષનો ન્યાય કોણ કરે? ખબર પડતી હોય બે પક્ષની તો કરે ને, ન કરતી હોય, ન ખબર પડતી હોય તો હવે કરવાની છે. એમાં જ આગળ જઈએ 60મા નંબરમાં 60મા પાઠમાં, કે જૈન દર્શન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વિતરાગ જેવો એકે દેવ નથી, અને તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પ વૃક્ષને સેવો. તે મોક્ષમાળામાં ચોખ્ખું જ કહી દીધું છે. બધા દર્શનની તુલના કરી આપણે હમણાં 711મા પત્રમાં અંતે અહીંયા જે કન્ક્લુઝન મૂકી દીધું છે, એમને તો પહેલેથી જ હતું, એટલે કાંઈ એમાં પ્રગતિ થઈ છે એવું નથી. એમને તો એ શ્રદ્ધા હતી જ, પરંતુ કોઈ કહી ન જાય અથવા બીજા જીવને પણ સમજ પડે કે કઈ વસ્તુ ન્યાયસંગત છે, તર્કપૂર્ણ છે. એટલા માટે આ બધી મીમાંસા કરી, આપણા કલ્યાણ માટે જ કરી છે, કે તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો સર્વજ્ઞ દર્શનરૂપી કલ્પવૃક્ષને સેવો. એટલે કે કલ્પવૃક્ષ જેમ વગર માગીએ બધું મળે છે, એમાં તો કદાચે માગવું પડે કે ઈચ્છા કરવી પડે, આમાં તો ઈચ્છા કરવી પડતી નથી. ઈચ્છાનો તો ત્યાગ કરવાનું કહે છે કે જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એવી જ રીતે મોક્ષમાળાના પાઠમાં 95મા નંબરમાં કહે છે કે જૈન દર્શનના સિદ્ધાંતો કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે. આખી સૃષ્ટિમાં જૈન તુલ્ય એકે દર્શન નથી. જે પુરુષે તોલી જોખીને સોચ વિચાર કરીને મૂક્યું, એમાં આપણી બુદ્ધિનો શું વધારો બહાર પાડવાનું છે? એમણે કહ્યું તે મને માન્ય, એન્જિનની પાછળ ગાડી, એમણે જે કહ્યું તેમાં અંકોડામાં અંકોડો ભરાવી દેવાનું છે, એ સહેલું પડે છે. તો કે આમ કહેવાનું કારણ શું? રૂપાળદેવ પોતે જ પ્રશ્ન ઉઠાવે છે. એ જ પાઠમાં છેલ્લું વચન છે, જવાબ આપી દીધો, કે એની નિરાગીતા, હિતસ્વિતા અને સત્યતા. એ દર્શન કેમ સંપૂર્ણ સત્ય છે? તો કે એની નિરાગીતા છે. નિરાગી પુરુષોએ વન્સ અપોન એ ટાઈમ તો રાગ હતો, પછી નિરાગ નિર્મૂળ થઈ ગયો. નિતાંત સમય માટે જેનો રાગ નિર્મૂળ થઈ ગયો છે એ નિરાગી પુરુષ છે. રસ્વ નિરાગી, દીર્ઘ નિરાગી, ગમે તે લાવો, એ નિર્ગતને નિર્મૂળ થઈ ગયો છે એવા નિરાગી પુરુષ, એટલે વિતરાગતા છે સત્ય દર્શનમાં. પછી સત્ય છે દર્શન, સાચું જ છે, અસ્તિત્વ પર લાવીને જ મૂકે છે. પોતાનું અસ્તિત્વ છે, બીજા દ્રવ્યોનું અસ્તિત્વ પણ છે, આપણું પણ અસ્તિત્વ છે, અને આપણને આપણું અસ્તિત્વ કે સ્વરૂપ સાબિત કરાવી દે છે. અને છેલ્લું મૂક્યું તે જગત હિતસ્વિતા, કે જગતનું કલ્યાણ કેમ થાય એના માટેની જ વાત છે. સર્વજ્ઞ પુરુષ પોતે પોતાના અસ્તિત્વને બે ધડીક શા માટે ઉડાવી દે છે? કે કોઈ ઈશ્વર કરતા નથી, જગત કરતા ઈશ્વર નથી, એ શું કામ બે ઝીઝક પણ એમણે ઉડાવ્યું છે? પોતે જ પોતાનું નામ ઉડાવી દે છે, શું કામ? તો કે વસ્તુ એમ જ છે, માટે ઉડાવ્યું છે. તો એ નિસ્પૃહતા છે અને સત્ય વસ્તુનો એકરાર છે, નિર્દોષતા છે, નિખાલસતા છે. તો કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ કહેવાનું મન થાય છે, શું કામ થાય છે? ભગવાન કહે છે શું કામ આ લખીએ છીએ? કંઈ મામા માટે લખ્યું છે? એ પોપટલાલભાઈ નગીનભાઈના મામા ભલું થયું કે એવું બોલ્યા ને કહ્યું ને એમણે પદ લખ્યું ને એવો ભાવ થયો, તો આપણને તો પદ મળી ગયું. આપણે તો એટલું જ જોઈતું હતું કે મોક્ષ માર્ગ મળી ગયો. પદ એટલે જેવું તેવું છે, પોતાનું પદ મળી જાય એવી વાત મૂકી છે. તો કે માત્ર કેવું છે પરમાર્થના હેતુથી છે, બીજો કોઈ અમારે હેતુ, કારણ, પ્રયોજન, ઉદ્દેશ, શક્યતા કાંઈ છે જ નહીં. જે કાંઈ છે તે એકમાત્ર પરમાર્થ જ છે. ને પરમાર્થ કેવો છે? તો કે એમના જ શબ્દોમાં વિચારીએ, 132મા પત્રમાં શરૂઆતમાં જ, કે અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરાવવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. 132મો પત્ર એટલે તો કેટલી નાની વયમાં, પણ શું છે કે અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે, એટલે કે મનથી, બુદ્ધિથી, ચિત્તથી ને અહંકારથી, બધી રીતે, એમાં તમારે જે લેવું હોય તે લ્યો. તો કે પરમાર્થરૂપ જ થવું, હું પોતે જ પરમાર્થરૂપ, નિશ્ચયરૂપ, અનુભવ કરી લીધા રૂપ, અને મોક્ષ સ્વરૂપ હું પોતે જ પરમાર્થરૂપ થવું, અને પછી અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. આમ તો જ્ઞાનીને કાંઈ કર્તવ્ય નથી એવું છેલ્લા કેટલાય પત્રોમાં આવ્યું, પરંતુ એ દશામાં, એ પત્રમાં, તે સમયની એમની પરિણતિમાં એવું આવ્યું કે મારે બીજાને સહાય કરવી અને એ કર્તવ્ય છે, એ મારી ફરજ છે. બીજો પણ રમતો થાય, બીજો પણ ચાકતો થાય, બીજાને પણ મળો. અને 431 પત્ર 431 જ
કે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો, સ્વસમાધિ પ્રત્યે હો, સ્વ અવસ્થા પ્રત્યે હો, એટલે અન્ય પ્રત્યે ન હો, અને સમય માત્રનો અવકાશ ગેપ પણ એમને મંજૂર કે માન્ય નથી, એ મોટી વાત છે, એ નિષ્કારણ કરુણા છે. પછી 170માં પત્રમાં તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કહ્યું તે કરવા ઈચ્છા છે. તીર્થંકરે આજ્ઞા શું આપી? સ્વભાવમાં રહેવાની, વિભાવથી મુકાવાની, સજાત્મ સ્વરૂપની પ્રાપ્તિની. એ પોતે કર્યું, પછી એ મંત્ર આપ્યો અને એ જ કરવાની એમની ભાવના કે પરમાર્થ રહી. 134માં પત્રમાં પરમના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી, તો એમને કોઈ ગમતું નથી, કાંઈ ગમતું નથી, એમાં કોઈ કેમ નથી ગમતું? તે કે સામાને જો પરમાર્થ જોઈતો હોય તો અમે બેઠા છીએ તો અમને ગમે છે, નહીંતર બીજી બીજી વાત હોય ને, બીજા હેતુ પ્રયોજન હોય સંસારના ને વિભાવ દશાના હોય તો નોટ વોન્ટેડ, નોટ ઇન્ટરેસ્ટેડ એમ કરીને ના પાડી દીધી. એ પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. આ પરમાર્થ શું? પરમ વત્તા અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે આત્મા. ઉત્કૃષ્ટ આત્મા તો પરમાત્મા જ છે, એનામાં પરમાત્મા પણ રહેલું છે, અને એ જો પ્રગટાવે તો અમને રસ છે, અને એમાં જવું હોય આગળ તો રસ છે, બાકી કાંઈ નથી. આ સર્વોત્કૃષ્ટ સત્ય છે અને સર્વોત્કૃષ્ટ આત્માનું જ્ઞાન છે. એટલે કે કૃપાળુ દેવે તો પરમાર્થ સિવાયની કોઈ વાત જ મૂકી નથી. અને વળી બાકી હતું તો કહ્યું કે કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈક પણ મુમુક્ષુ એવો હોય કે વાતને પામે. મોમુક્ષુ કહેતા સર્વ પ્રકારની મહાશક્તિથી મુંજાઈને મોક્ષને વિશે યત્ન કરવો હોય, જો એ મોમુક્ષુ હશે તો વાતને પામશે. તો વાત બન જાય, વાત બન જાય, વાત જ કરવાની છે. 100 વાતની એક વાત, 1,00,000 વાતની એક વાત, કે નિર્દ્વંદ થઈ જાઓ, દ્વંદ્વાતીત દશાને પ્રાપ્ત કરો, એ ગુણાતીત દશા લાવો, ભાવાતીત દશા લાવો, એક જ વાત છે. દોલતરામજીને પૂછો તો એ પણ કહે કે નિશ્ચય તો એક જ છે, આત્મા છે, અને એ જ નિશ્ચય ઉરમાં લાવો, બીજા બધા ફંદને, સકલ જગતના ફંદને ચૂકવી દો, મૂકી દો, આટલું જ કરવાની જરૂર છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો.